નમસ્કાર, હિન્દ ટીવીના સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચાર શરૂ કરતા પહેલા કરી લઈએ મુખ્ય સમાચારો પર એક નજર. હજીરા પોલીસ મથકના પીઆઈ પરમાર અને કેશિયર પર હપ્તો માંગવાનો આક્ષેપ. સ્થાનિક ટ્રક એસોસિએશન પાસે ટ્રક દીઠ રૂપિયા 5,000 માંગ્યા. સુરતમાંથી ગુમ થયેલા બાળકોને શોધવા ફેસબુકનો સહારો લેતી પોલીસ. સુરત પોલીસ મિસિંગ સેલ નામનું પેજ બનાવી વિગતો મૂકી. સુરતમાં બોમ્બ મૂકવાના કેસમાં વોન્ટેડ સિમીનો કાર્યકર કોલકાતાથી છુપાયો. રસીદ અગાઉ 2001માં સુરત પોલીસના હાથે પકડાયો હતો. એમ્બ્રોઇડરીના કારખાનાના મેનેજર પર હુમલો કરી 4,00,000ની લૂંટ. ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવી. પોલીસે તપાસ શરૂ કરી. બોલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાનું નિધન. છેલ્લા અનેક સમયથી બીમાર હતા. સુરતના લોકો સહિત પ્રશંસકોની શ્રદ્ધાંજલિ. પોલીસ ગરીબ લોકોની મદદ માટે હોય છે કે હેરાન કરવા માટે હોય છે? આ સવાલ મહત્વનો છે, કારણ કે અનેક એવા કિસ્સાઓ છે જેમાં પોલીસ વિભાગની દાદાગીરીનો ભોગ લોકોને બનવું પડતું હોય છે. ત્યારે હજીરા વિસ્તારમાં ટ્રક ચલાવતા લોકો પાસે સ્થાનિક પીઆઈ દ્વારા પોતાના કેશિયર મારફતે ટ્રક દીઠ રૂપિયા 5,000ની લાંચ માંગવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લોકોએ આ અંગે પોલીસ કમિશનરને અરજી કરી આવેદનપત્ર આપ્યું છે. હપ્તા માંગતા પોલીસ ઇન્સ્પેક્ટર. કેશિયર મારફતે રૂપિયા માંગ્યા. ટ્રક દીઠ રૂપિયા 5,000ની માંગ. ટ્રક એસોસિએશનને આરોપ લગાવ્યો. હજીરા પીઆઈ એવી પરમાર. પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું. વિરોધ પ્રદર્શન કરી રહેલા તમામ સુરતના હજીરા વિસ્તારના લોકો છે જે પોલીસ અને સરકારના અત્યાચારનો ભોગ બન્યા છે અને તેથી જ તેઓએ આજે વિરોધ કરવાની ફરજ પડી છે. આ તમામ લોકો હજીરા વિસ્તારના ગામડાના રહીશો છે. ઉદ્યોગને સરકારે જમીન આપી દીધા બાદ તેમની પાસે રોજગારીનો સીધો કોઈ વિકલ્પ ન હતો, જેથી તેમણે સાથે મળી હજીરા વિસ્તારમાં આવેલા ઉદ્યોગમાં પોતાના વાહનો ભાડે લગાવ્યા હતા. ટ્રક, ટ્રેલ કે ટેમ્પા લોન ઉપર લીધ્યા હતા. હાલના સમય સુધી તો બધું બરાબર હતું. જોકે આ તમામ લોકોનો આરોપ છે કે અહીંના હજીરા પોલીસ મથકમાં જ્યારથી નવા પીઆઈ તરીકે એવી પરમાર આવ્યા છે ત્યારથી તેમની હેરાનગતિ શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી તેમના દ્વારા ટ્રક ચાલકોને આરટીઓના મેમો વગર વાંકે આપવામાં આવે છે. આ બાબતે ટ્રક એસોસિએશન અને સ્થાનિક ગામના સરપંચોએ પોલીસ ઇન્સ્પેક્ટરના કેશિયર અખમાભાઈને જણાવ્યું હતું, જેથી કોઈ રસ્તો નીકળી શકે અને હેરાનગતિ બંધ થાય. જોકે થોડા દિવસ બાદ જ્યારે અમકાભાઈએ ફરીથી આ લોકોને મળ્યા ત્યારે સાહેબે એક ટ્રકના રૂપિયા 5,000 માંગ્યા છે તેવું ટ્રક ચાલકોને અમકાભાઈએ જણાવ્યું હતું. પોલીસ દ્વારા સીધી રીતના લાંચ માંગવામાં આવી હોવાની વાત સામે આવતા સ્થાનિક સરપંચોએ પોલીસ ઇન્સ્પેક્ટરે એવી પરમારને મળવાનો સમય માંગ્યો, પરંતુ પરમારે સમય ન આપી હેરાનગતિ યથાવત રાખી હતી, જેથી આખરે કંટાળેલા લોકોએ પોલીસ કમિશનરને મળી રજૂઆત કરી હતી. અમાર સાહેબ, એક અમારું ત્યાં હજીરા ગામનું એક ટ્રક એસોસિએશન છે. હવે અમારા ગામના ખેડૂતોએ જમીનો ગુમાવી છે. હવે જમીનો ગુમાવી પછી એમની પાસે આજીવિકાનું કોઈ સાધન જ નથી રહ્યું. હવે જે સાધન છે તે અમારા ટ્રક એસોસિએશનમાં બધા ગાડીઓ ખરીદી છે, ને મારા ગામના ને આજુબાજુના વિસ્તારમાં 600-700 ગાડીઓ છે આજે આવી. હવે ત્યાંના પીઆઈ અમારા એસોસિએશનને કે એની સાથે કંઈ હપ્તા બાબતમાં કે એના બાબતમાં આરટીઓના ખોટા મેમો આપે, ખોટા મેમો આપવાનું ચાલુ કર્યું છે. અને હેરાનગતિ એની એટલી જબરજસ્ત છે કે અમારા જેવા સરપંચ બી એમને મળવા જાય છે તો મળવાની ના પાડે છે. ને અમારે ગામના સરપંચો તો કે અવારનવાર પીઆઈ કે પોલીસ સ્ટાફને મળવાનું હોય છે, પણ એમની દાદાગી એટલી ખુલ્લે આમ છે. હું 2-3 વાળા મુકેશભાઈ કે અમે બી મળવા ગયા, પણ પીઆઈ અમને મુલાકાત આપવાનું પણ ના પાડી છે. અને એમનો ગાડીની ઉપર હપ્તાઓ માંગણી કરે છે જે અમારા એસોસિએશન કે એ આપી શકે એમ નથી. માટે અમે એ માટે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે અમારું એક ટ્રક એસોસિએશન ને અહીંયા અમે આવ્યા છે. અને અમે ટ્રક એસોસિએશન ને હાલમાં પીઆઈએ એસઆરના કાંટા ઉપર ને અદાણીના કાંટા ઉપર એ લોકોના માણસો પણ ગોઠવી દીધા છે કે તમારી ગાડી ઓવરલોડ નહીં જડો. અમારા ગાડીવાળા ઓવરલોડ ભરવા માંગતા પણ નથી એમ. ને અત્યારે હાલમાં સ્થાનિક લોકોનો દાવો છે કે પહેલી વખત કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરનું આ પ્રકારનું વલણ છે. અત્યાર સુધી આવેલા તમામ અધિકારીઓ તરફથી ક્યારેય આ પ્રકારની માંગણી કરવામાં આવી નથી. હવે જોવાનું એ છે કે આ ઘટના બાદ પોલીસ કમિશનર ખરેખર લોકોની વ્યથાને સાંભળી યોગ્ય તપાસ કરાવે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગુજરાતમાંથી ગુમ થયેલા બાળકો એક મહત્વનો મુદ્દો બની ગયા છે.
ગુમ થયેલા બાળકોના પરિવાર દ્વારા આ લડતને ઉગ્ર બનાવવામાં આવતા હવે પોલીસ બાળકોને શોધવા માટે કવાયત કરી રહી છે. ત્યારે સુરત પોલીસે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકની મદદ લીધી છે. એક ખાસ પેજ બનાવ્યું છે જેમાં બાળકોની વિગતો ફોટા સહિત મૂકવામાં આવી છે. બાળકો ગુમ થવાના મામલે આખા રાજ્યમાં સુરત અને અમદાવાદ શહેરની સ્થિતિ ભયજનક લેખાવી શકાય એ હદે પહોંચી ગઈ છે. બાતમીદારોનું નેટવર્ક અને ટેકનોલોજી એમ બંને હથિયારો ટાંચા સાબિત થઈ રહ્યા છે. એવા સંજોગોમાં પોલીસ આ મામલે થોડી હાઈટેક બની છે. પોલીસે હવે લાપતા બાળકોની માહિતી મેળવવા માટે યુવાઓ જેનો સૌથી વધુ ઉપયોગ કરે છે એ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકનો ઉપયોગ શરૂ કર્યો છે. પોલીસે સુરત પોલીસ મિસિંગ સેલ નામથી એકાઉન્ટ ઓપન કરી ગુમ વ્યક્તિઓની પ્રોફાઇલ મૂકી છે. ફોટો સાથેની વિસ્તૃત માહિતી અપલોડ કરી પોલીસે લોકોની જાણકારી આપવા અપીલ કરી છે. થોડા સમય અગાઉ કરાયેલા એક સર્વેમાં રાજ્યના મુખ્ય ચાર મહાનગરોમાં વર્ષ 2006-2012 સુધીમાં કુલ 11,807 બાળકો ગુમ થયા હોવાનું નોંધાયું છે. લાપતા થયેલા આ બાળકો પૈકી 3,399 બાળકોનો આજ દિન સુધી કોઈ પતો લાગ્યો નથી. તેમાં પણ વર્ષ 2011માં રાજ્યના ચારેય મહાનગરો મળી સૌથી વધુ ગુમ થયેલા 4,993 બાળકો પૈકી 2,514 બાળકોનો હજુ કોઈ અતોપતો મળ્યો નથી. બાળકોની ગુમનામીના આ જંગમાં રાજ્યભરમાં સુરત સૌથી આગળ હોવાનું નોંધાયું છે. સુરતમાં વર્ષ 2006માં 478, 2007માં 570, 2008માં 633, 2009માં 654, 2010માં 638 અને 2011માં 1,779 બાળકો ગુમ થયા છે. ગુમનામીના અંધારામાં ખોવાઈ ગયેલા આ બાળકો પૈકી આજે પણ 1,277 બાળકોની શું સ્થિતિ છે એ કોઈ જાણતું નથી. આ મામલે હવે સ્થિતિ સ્ફોટક બની ચૂકી છે. જેમણે વહાલ સોયા સંતાનો ગુમાવ્યા છે તે વાલીઓએ સરકારી તંત્ર સામે બાયો ચડાવી છે. માનવ અધિકાર પંચ જેવી સંસ્થાઓનું પીઠબળ મળતા વાલીઓની લડતમાં જોમ અને જુસ્સો ઉમેરાયો છે. લાપતા બાળકોના મામલે સરકાર બરાબર ભીસમાં મુકાઈ ચૂકી છે. સ્થિતિ નાજુક બની રહી હોય સરકારે પોલીસના કાન આમળવાની શરૂઆત કરી છે. સુરત પોલીસે આ માટે યુવાઓ જેનો નિયમિત અને બહોળો ઉપયોગ કરે છે એ સોશિયલ નેટવર્કિંગ સાઇટના ઉપયોગ શરૂ કર્યો છે. રાકેશ અસ્થાનાના સીધા માર્ગદર્શન હેઠળ ફેસબુક ઉપર એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યું છે. સુરત શહેર પોલીસ મિસિંગ સેલ નામના આ એકાઉન્ટમાં શહેરમાંથી લાપતા થયેલા બાળકોના ફોટા સાથે તેમના નામ, ઉંમર, સરનામું, સંબંધિત પોલીસ મથકની વિગતો મૂકી તેમની ભાળ મળે તો પોલીસને માહિતી આપવા અપીલ પણ કરવામાં આવી છે. આ માટે પોલીસ દ્વારા સુરત શહેર પોલીસ મિસિંગ સેલ નામના આ એકાઉન્ટમાં શહેરમાંથી લાપતા થયેલા બાળકોના ફોટા સાથે તેમના નામ, ઉંમર, સરનામું, સંબંધિત પોલીસ મથકની વિગતો મૂકી તેમની ભાળ મળે તો પોલીસને માહિતી આપવા અપીલ પણ કરવામાં આવી છે. આ માટે પોલીસ દ્વારા 0261-2450-926 તથા 100 એમ બે ટેલિફોન નંબર પણ આપ્યા છે. લાપતા બાળકોની તલાશ માટે પોલીસે ફેસબુક ઉપર એકાઉન્ટ શરૂ કર્યું છે. માહિતી મેળવવાના સોર્સ ટૂંકા મળતા હવે પોલીસે હવે યુવાઓના સૌથી લોકપ્રિય એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માંડ્યો છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટના માધ્યમથી મિસિંગ બાળકોની સાથે બિનવારસી હાલતમાં મળી આવેલા બાળક, બાળકીઓના વાલીઓની તલાશ પણ કરાશે. મિસિંગની સાથે મળી આવેલા ભૂલકાઓના ફોટોગ્રાફ્સ પણ પોલીસ ઓનલાઈન મૂકવા જઈ રહી છે. આ માટે પોલીસે નારી સંરક્ષણ ગૃહ તથા રિમાન્ડ હોમ, અનાથાશ્રમ જેવી સંસ્થાઓના સંપર્કમાં રહીને આ ડેટા તૈયાર કરી રહી છે. બિનવારસી મળેલા પૈકી મોટાભાગના બાળકો ખૂબ નાની ઉંમરના હોય છે. આવા બાળકો પોતાના કે વાલીઓના નામ સરનામા પણ જણાવી શકતા નથી. કેટલાક મંદબુદ્ધિના પણ હોય છે. આવા બાળકો લાપતા થવા અંગે કોઈને કોઈ પોલીસ મથકમાં રિપોર્ટ નોંધાયો જ હોવાનું માની શકાય એમ છે. આમ સંજોગોમાં મળી આવેલા બાળકોના વાલીઓને શોધી કાઢવા માટેનો આ પ્રયોગ પણ સરાહનીય લેખાવી શકાય એમ છે. સુરતમાં વર્ષ 2007માં મૂકવામાં આવેલા બોમ્બ કેસમાં વોન્ટેડ એવા સિમીના સદસ્ય હારુન રશીદને કોલકાતા પોલીસની ટાસ્ક ફોર્સે ઝડપી પાડ્યો છે. મહત્વની વાત એ છે કે આ આરોપી અગાઉ 2001માં સુરતના રાજશ્રી હોલમાં મળેલી સિમીની બેઠકમાં હાજર હતો, જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સુરતમાં બોમ્બ પ્લાન્ટ કરનાર અને અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કરી હાહાકાર મચાવનાર સ્ટુડન્ટ ઇસ્માઇલિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલા હારુન રશીદને કલકત્તા પોલીસે ઝડપી પાડ્યો હતો. અગાઉ સુરતમાં રાજશ્રી હોલ ખાતે યોજાયેલ સિમીના સંમેલનમાં પોલીસે 123 જણાને ઝડપી લીધા હતા. તે સમયે હારુન પણ ઝડપાયો હતો.
તે જામીન પર છૂટી ગયા પછી પણ સિમીના સ્લીપર સ્લેવ તરીકે કામ કરતો હોવાનો દાવો કલકત્તા પોલીસે કર્યો હતો. કલકત્તા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા ગઈકાલે કલકત્તાના પોર્ટ વિસ્તારમાં આવેલા ગાર્ડરે વિસ્તારમાં લીટીપરા ખાતે રહેતા હારૂન રશીદને ઝડપી લીધો હતો. પોલીસે દાવો કર્યો હતો કે તે ઇન્ડિયન મુઝાહિદીન સાથે ખૂબ જ નજીકના સંબંધ ધરાવે છે અને બંગાળમાં તેની ગતિવિધિ ખૂબ જ શંકાસ્પદ હતી. સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ રહી ચૂકેલા સફદર નાગોરી દ્વારા દેશભરમાં જ્યાં જ્યાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં તે હાજર રહેતો હતો. આ અગાઉ તે પોલીસના હાથે બનાવટી ચલણી નોટ સાથે પણ પકડાઈ ચૂક્યો છે. એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના હાથે 2011માં મધ્યપ્રદેશમાંથી પકડાયેલા અને કટ્ટરવાદી અબુ ફૈસલ ખાન સાથે તે સતત સંપર્કમાં હતો. ફૈસલ ખાન મુંબઈ પોલીસના હાથે 2006ના વર્ષમાં પકડાયો હતો અને તે દેશભરમાં જુદી જુદી ભાંગફોડ પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનો દાવો મુંબઈ પોલીસે કર્યો હતો. તે કેસમાં તેને જામીન મળ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. આ ફૈસલ ખાન સાથે રશીદ હારૂન 2008થી 2011 સુધી સતત સંપર્કમાં હતો અને તેના તમામ આયોજનને ટેકો આપતો હતો. સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા, જે હાલમાં ઇન્ડિયન મુઝાહિદીન તરીકે ઓળખાય છે, તેના બંગાળના સ્લીપર સેલમાં હારૂનની ભૂમિકા ચાવીરૂપ છે. મુઝાહિદીનના ટોપ કેડરના લોકોને તે જમવા અને રહેવાની તમામ વ્યવસ્થા કરી આપતો હતો. 28 ડિસેમ્બર 2001 રોજ સુરત પોલીસે નવસારી બજાર ખાતે આવેલા રાજશ્રી હોલ ખાતે સિમીના સંમેલન પર દરોડા પાડ્યા હતા, જેમાં 123 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં આજે કોલકાતામાંથી પકડાયેલા હારૂન પણ હતો. તે સમયે સુરતમાં સિમી સંમેલનની તમામ જવાબદારી ઉપાડનાર સાજિદ મંસૂરી ફરાર થઈ ગયો હતો અને અમદાવાદના સિરિયલ બ્લાસ્ટમાં તેની ભરૂચ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે બાબરી મસ્જિદ એક્શન કમિટીની પ્રમુખ ઉતાઉલ્લા રહેમાન અબ્દુલ રહેમાન કુરેશીના કહેવાથી સાજિદે આ ગોઠવણ કરી હતી. શહેરમાં દિવસે ને દિવસે ક્રાઇમનો આંક ખૂબ જ વધી રહ્યો છે, ત્યારે બુધવારે ભરબપોરે 3 લૂંટારા એક યુવાનને જાહેરમાં તીક્ષ્ણ હથિયારના મારી રોકડા 4,92,000 રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, જ્યારે લૂંટારાનો ભોગ બનનારને લોહી લુણાણ હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એમ્બ્રોઇડરી ખાતાના મેનેજર જગદીશભાઈ બુધવારે બપોરે પોતાના બેગમાં રોકડા રૂપિયા 4,92,000 ભરી કોઈ કામ અર્થે જવા નીકળ્યા. જગદીશભાઈ પોતાની બાઇક પર પંડોર કેશવપાર્ક સોસાયટીના ગેટ નંબર 2 પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક બાઇક પર 3 અજાણ્યા ઇસમો પાછળથી આવી જગદીશભાઈને પીઠના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા મારે તેની પાસેના રોકડા રૂપિયા 4,92,000 ભરેલા બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જગદીશભાઈ લોહી લુહાણ થઈ રોડ પર ઢળી પડતા તેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ પોલીસને થતાં રેન્જ 1 કતરગામ ચોક બજાર DCB સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. લિંબાયત વિસ્તારમાં રહેતી એક મહારાષ્ટ્રીયન પરિવારની પરિણીતાએ મંગળવારે સવારે સ્મિમેર હોસ્પિટલમાં એક સાથે 3 બાળકીને જન્મ આપતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. જોકે એક સાથે ઘરમાં 3 લક્ષ્મીના આગમનથી પરિવારમાં ખુશી વ્યાપી જવા પામી હતી. લિંબાયતના ગોળાદરા વિસ્તારમાં નહેર પાસે આવેલા મહારાણા પ્રતાપનગરમાં રહેતા વિનયભાઈ સુબેદાર વરાછાના હીરાના કારખાનામાં કામ કરે છે. મૂળ મહારાષ્ટ્ર નાગપુરના વતની વિનયભાઈના પરિવારમાં પત્ની ચંદ્રકલા ઉંમર વર્ષ 26 અને સંતાનમાં 4 વર્ષીય પુત્રી છે. આ દરમિયાન ગત સોમવારે સવારે 11:15 વાગ્યે વિનયભાઈના પત્ની ચંદ્રકલાબેને સ્મિમેર હોસ્પિટલમાં એક સાથે 3 બાળકીઓને જન્મ આપ્યો. ચંદ્રકલાબેનની કુખે એક સાથે 3 બાળકીઓ અવતરતા પરિવારજનોની સાથોસાથ તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તબીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાળકીઓનું વજન અનુક્રમે 1 કિલો 500 ગ્રામ, 1 કિલો 710 ગ્રામ અને 1 કિલો 790 કિલોગ્રામ હતું. આ બાળકીઓના વજન ઓછું હોય ઉપરાંત ચેપ લાગવાની પણ શક્યતા હોય તેઓને આઈસીયુમાં દાખલ કરાય છે, જ્યારે ચંદ્રકલાબેનની હાલત સ્થિર હોવાનું પણ તબીબી સૂત્રોએ ઉમેર્યું હતું. આ લિંબાયતની મહારાષ્ટ્રીયન પરિણીતાએ એક સાથે 3 પુત્રીને જન્મ આપ્યો હોવાની વાત હોસ્પિટલ વર્તુળમાં ફેલાતા આશ્ચર્ય સાથે કર્મચારીઓ વોર્ડમાં ઉમટી પડ્યા હતા. બોલિવૂડના પહેલા અને એકમાત્ર સુપરસ્ટાર અને યુવતીઓને જેને દિલો જાનથી ચાહતી હતી તેવા અભિનેતા રાજેશ ખન્નાનું લાંબી બીમારી બાદ મૃત્યુ થયું છે. મુંબઈના પોતાના નિવાસસ્થાને જ તેમણે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાય સમયથી તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો.
જો કે તેમણે હસતા મોઢે વિદાય લીધી હતી. હિન્દ ટીવી તરફથી આ સુપરસ્ટારને શ્રદ્ધાંજલિ. બોલિવૂડે વધુ એક સ્ટાર ગુમાવી દીધો છે. વીતેલા જમાનાના સુપરસ્ટાર રાજેશ ખન્નાએ બુધવારે દુનિયાને અલવિદા કહી હતી. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. સોમવારે જ તેમને લીલાવતી હોસ્પિટલમાંથી રજા મળી હતી, પરંતુ બુધવારે સવારે ફરી તેમની તબિયત લથડી હતી. કાલે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મૃત્યુના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ચાહકોને આઘાત લાગ્યો છે. ઘરની બહાર પ્રશંસકોનો જમાવડો થઈ ગયો છે. આ પહેલા આજે સવારથી જ રાજેશ ખન્નાની તબિયત ફરી લથડી હતી. રાજેશ ખન્ના પર દવાઓની અસર નહોતી થઈ રહી. તેમને ડ્રીપ દ્વારા દવાઓ આપવામાં આવી રહી હતી, કેમ કે તેમણે ખાવાનું બંધ કરી દીધું છે. આર્ટિફિશિયલ રેસ્પિરેટર દ્વારા તેમને શ્વાસ લેવામાં મદદ કરવામાં આવી રહી હતી. નોંધનીય છે કે રાજેશ ખન્નાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી ગઈકાલે જ રજા આપવામાં આવી હતી. લિજેન્ડરી અભિનેતા જતીન ઉર્ફે રાજેશ ખન્નાને ખબર હતી કે તેઓ સારા થવાના નથી, અને તેમણે આ વાત લીલાવતી હોસ્પિટલના ડોક્ટર્સ અને પરિવારને કરી હતી. પરિવારના નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીવનના અંતિમ સમયે રાજેશ ખન્નાએ પોતાનો અવાજ ગુમાવી દીધો હતો અને તેમના પર કોઈ જ દવાની અસર થતી ન હતી. અંતિમ 40 કલાકમાં રાજેશ ખન્નાની તબિયત ઘણી જ ગંભીર હતી અને તેમને લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ પર જીવિત રાખવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચન રાજેશ ખન્નાના આશીર્વાદ બંગલામાં આવ્યા ત્યારે આનંદના છેલ્લા સીનનું પુનરાવર્તન થયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અભિષેક સૌ પહેલા આવ્યો હતો અને તેણે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાને આશ્વાસન આપ્યું હતું. રાજેશ ખન્નાએ પોતાની કેરિયરમાં 163 ફિલ્મોમાં કામ કર્યું, જેમાં 106 ફિલ્મોમાં મુખ્ય અભિનેતા, જ્યારે 22 ફિલ્મોમાં સહ અભિનેતાની ભૂમિકા ભજવી. આ ઉપરાંત તેમણે 17 જેટલી લઘુ ફિલ્મોમાં પણ કામ કર્યું. કાકાના નામથી પ્રસિદ્ધ રાજેશ ખન્નાએ સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકેનો ફિલ્મફેર એવોર્ડ 3 વખત જીત્યો, જ્યારે 14 વખત સર્વશ્રેષ્ઠ અભિનેતાની કેટેગરીમાં સ્થાન મેળવ્યું. વર્ષ 2005માં રાજેશ ખન્નાને લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 29 ડિસેમ્બર 1942માં અમૃતસરમાં રાજેશ ખન્નાનો જન્મ થયો. તેમનું સાચું નામ જતીન ખન્ના હતું. રાજેશ ખન્નાએ તેમની ફિલ્મી સફરની શરૂઆત ફિલ્મ આખરી ખતથી કરી હતી અને ફિલ્મ આરાધનાથી તેઓ સુપરસ્ટાર બન્યા. ત્યારબાદ એક પછી એક 14 સુપરહિટ ફિલ્મો આપીને રાજેશ ખન્નાએ સુપરસ્ટારનો તાજ જાળવી રાખ્યો. 1971માં રાજેશ ખન્નાએ કટી પતંગ, આનંદ, આન મીરો સજના, મહેબૂબ કી મહેંદી, હાથી મેરે સાથી, અંદાઝ જેવી ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય કર્યો. જ્યારે દો રાસ્તે, દુશ્મન, બાવરચી, મેરે જીવન સાથી, અનુરાગ, નમક હરામ અને હમશકલ જેવી ફિલ્મો સફળ રહી. 1980 બાદ રાજેશ ખન્નાની ફિલ્મોનો દોર અંતિમ તબક્કામાં હતો. બાદમાં 1991માં તેઓ નવી દિલ્હીથી કોંગ્રેસની ટિકિટ પર લોકસભામાં ચૂંટાઈ આવ્યા. રાજેશ ખન્ના બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર હતા અને તેમણે જે સ્થાન પ્રાપ્ત કર્યું હતું ત્યાં સુધી કોઈ પહોંચી શક્યું નથી. રાજેશ ખન્નાના નિધન પર વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ, ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બોલિવૂડના કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. જિંદગી કૈસી હૈ પહેલી હાય, કભી તો હસાય કભી યે રુલાય. જિંદગી કૈસી હૈ પહેલી હાય, કભી તો હસાય કભી યે રુલાય. આગામી ઓગસ્ટ મહિનામાં બીનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેની તૈયારી પણ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. જો કે આ ચૂંટણીને લઈને કેટલીક ક્ષતિઓ પણ સામે આવી છે, જેમાં કોમર્સ કોલેજના ડીન સહિત કેટલાક ટીચર્સના નામ યાદીમાંથી ગાયબ છે, જેથી ભૂલો સુધારવા કવાયત શરૂ કરવામાં આવી છે. સેનેટની ચૂંટણી માટેની મતદાર યાદીમાં કોમર્સ કોલેજના ડીન સહિત 4 કોમર્સ કોલેજના ટીચર્સના નામો પણ ગાયબ હોવાની ચોંકાવનારી વિગત મળી છે. એસપીબી કોમર્સ કોલેજના તમામ ટીચર્સના સેનેટની મતદારી યાદીમાંથી નામ ગાયબ જોવા મળતા મેડિકલ ફેકલ્ટી બાદ કોમર્સ ફેકલ્ટીના નામોને લઈ હવે યુનિવર્સિટીના પ્રશાસન સામે પ્રશ્ન ઉઠ્યો છે. સેનેટની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવાનો સમય નજીક આવી રહ્યો છે. તેમ તેમ મતદાર યાદીની કેટલીક ગંભીર ભૂલો પ્રકાશમાં આવી રહી છે.
બુધવારે કોમર્સ ફેકલ્ટીના ડીન તેમજ એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર વિપિન કુમાર નાયક તથા તેમની કોલેજના પ્રાધ્યાપકોના ટીચર્સની મતદાર યાદીમાંથી નામો ગાયબ જોવા મળ્યા હતા. આ ઉપરાંત નવયુગ કોમર્સ કોલેજ, નવસારીની ગાડર કોલેજ તથા નવસારીની મહિલા કોલેજના નામો પણ ટીચર્સની મતદાર યાદીમાં ગાયબ હોવાથી ગુરુવારે આ અંગે પણ યુનિવર્સિટીમાં રજૂઆત થાય તેમ છે. સેનેટની ચૂંટણીને લઈ દરેક ફેકલ્ટીમાં હમણાં ચૂંટણી માટેની ઉત્સુકતા જોવા મળે છે. બોગસ મતદાનની રોકવા માટે સેનેટ સભ્યએ રજિસ્ટ્રારને રજૂઆત કરી રૂરલ સ્ટડીઝ ફેકલ્ટીના રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ્સની યાદીમાંથી કેર ઓફ સરનામાથી નોંધાયેલ મતદારના નામોને રદ કરવા માંગ કરી છે. મિર્ઝાએ રજિસ્ટ્રારને વાંધો રજૂ કરીને રૂરલ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ્સની યાદીમાં એજ ફેકલ્ટીના સેનેટ સભ્ય શ્રીધર નિમાવતને પોતાના તથા અન્યોના સરનામા બદલી નાખ્યાનો આક્ષેપ કર્યો છે. મેડિકલ ફેકલ્ટીના ડીન સહિત 54 જેટલા નામો ટીચર્સની મતદાર યાદીમાં દાખલ નહીં થયા હોવાની વાતે હોબાળો તથા બુધવારે કુલપતિ ડોક્ટર દક્ષેશ ઠાકરે 54 નામો મતદાર યાદીમાં સમાવવા આદેશ કરતા રજિસ્ટ્રાર મહેતાએ આ નામો યાદીમાં સામેલ કર્યા હતા. કુલપતિએ મેડિકલ ફેકલ્ટીના ડીન ગુલાબભાઈ પટેલ સહિતના નામો ટીચર્સની યાદીમાં સમાવી લીધા હતા. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં 5 જેટલા નામો દાતાની યાદીમાં સમાવવા સામે વાંધો લઈને સેનેટ સભ્ય હોસન મિર્ઝાએ જણાવ્યું છે કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સરનામે તેના પ્રમુખ રમેશચંદ્ર જી શાહ બીઆરસીએમ કોલેજ વીટી ચોકસી લો કોલેજ કેમ્પસ સુરત, રજનીકાંત કે મારફતિયા બીઆરસીએમ કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વીટી લો કોલેજ કેમ્પસ, અચલ એસ શાહ રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સીસ અઠવાલાઇન્સ સુરત, કશ્યપ કે મહેતા સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અઠવાલાઇન્સ સુરત, દિનકર રાય સિનાયક ઇવનિંગ કોમર્સ કોલેજ સર કેપી કોમર્સ કોલેજ કેમ્પસ સુરત. આ નામો પૈકી સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટનું વ્યક્તિ તરીકેનું નામ આરજી શાહનું નામ કાયદેસરનું હોવાનું જણાવી બાકીના 4 નામો કે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજના છે, જે આ ટ્રસ્ટ સંચાલિત હોવાથી તેને દાતાની યાદીમાં રહી શકે નહીં. મસ્જિદ જેવા પવિત્ર સ્થળોમાં પણ મોબાઈલની ચોરી કરતા નહીં ચૂકતા એક ક્રીડા મોબાઈલ ચોરની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. આ ચોરે પોતે કરેલી ચોરીની કબૂલાત કરી છે. પોલીસે તપાસમાં હજુ અન્ય ચોરીનો ભેદ ઉકેલવાની પોલીસને આશા છે. રામપુરા નાગોરીવાડમાં આવેલી હાફિઝ બહાદુર મસ્જિદમાં ધર્મનું માર્ગદર્શન આપવા આવેલા કર્ણાટકના મુસ્લિમના 2 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 4,300 એક વ્યક્તિ ચોરી કરીને નાસી ગયાની ફરિયાદ ચોક બજાર પોલીસના ચોપડે નોંધાઈ છે. જોકે પોલીસે મોબાઈલ ફોન ચોરનારને ઝડપી પાડવામાં સફળતા મેળવી હોવાનું જાણવા મળ્યું છે. ચોક બજાર પોલીસ મથકના સૂત્રો દ્વારા જાણવા મળતી વિગતો મુજબ કર્ણાટકના ગેલેન્ડ હેરીથી ચાંદ પાસા બાબા સાહેબ સૈયદ ધર્મના પ્રચાર કરવા માટે રામપુરા નાગોરીવાડમાં આવેલી હાફિઝ બહાદુર મસ્જિદમાં આવ્યા હતા. ગઈકાલે સવારના 10:15 વાગ્યાના અરસામાં એક યુવાન મસ્જિદમાં આવ્યો હતો અને ચાંદા પાસા સૈયદના 2 મોબાઈલ ફોન, જેની કિંમત રૂપિયા 4,300 થાય છે, તે ચોરી કરીને નાસી ગયો હતો, જે અંગે તેમણે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે ચોક બજાર પોલીસે મોબાઈલ ફોન ચોરને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળે છે. શહેરમાં દારૂનું ચલણ એવું છે કે લોકોને દારૂ પીધા વગર ચાલતું જ નથી. જોકે કેટલીક વખત પોલીસ દારૂ વેચનાર અને પીનારાઓ સામે કાર્યવાહી પણ કરે છે, ત્યારે હવે નવા પેકમાં દારૂની સપ્લાય કરવામાં આવી રહી છે, જેમાં વોડકા દારૂની બોટલના બદલે તેને પાઉચમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે કાપદરા પોલીસ આવા જ જથ્થા સાથે 4ની ધરપકડ કરી છે. હવે બુટલેગરો વિસ્કીની કે વોડકાની બાટલીના સ્થાને દારૂના પાઉચની હેરાફેરી કરવા લાગ્યા છે. જોકે આ પાઉચ પણ હવે પોલીસની નજરથી બચી શક્યા નથી. આજરોજ બપોરે કાપોદરા પોલીસે દીનદયાળ નગર 3 રસ્તા પાસેથી બાતમીના આધારે એક રિક્ષાને આતરીને તપાસ કરતા તેમાંથી વોડકાના 796 પાઉચ મળી આવ્યા હતા. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરીને 39,800 રૂપિયાના પાઉચ, 60,000 રૂપિયાની રિક્ષા અને 4 સેલફોન મળી કુલ 1,30,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાપદરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એઆર બાંગલાએ જણાવ્યું હતું કે દારૂ જુગારના કેસો કરવા માટે તેમની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના ધર્મેશ, સંપતરાવ, મહેન્દ્રભાઈ, અમૃત અને શૈલેષ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમી મળી હતી કે દીનદયાળ નગર 3 રસ્તા પાસે એક રિક્ષા પસાર થવાની છે, જેમાં મોટા પાયે દારૂ છે.
આ બાતમીના આધારે સાફી દીનદયાળ નગર 3 રસ્તા પાસે વોચમાં રહીને ત્યાંથી બાતમીવાળી રિક્ષા GJ5 ZZ7543 નંબરની રિક્ષા આવતા તેને આંતરીને તપાસ કરતા તેમાંથી ડ્રાઈવર શંકર છેદી પ્રસાદ ગુપ્તા ઉપરાંત સોહન ઉર્ફે મુન્નો શિવલાલ કહાર ગણેશ છત્તુ ઠાકુર અને ફિરોજ અબ્દુલ સૈયદની ધરપકડ કરી હતી. તેમના કબજામાંથી વોડકા દારૂના 796 પાઉચ મળી આવ્યા હતા, જેઓની કિંમત 39,800 રૂપિયા થાય છે. પોલીસે ચારેય આરોપીઓ વોડકાના પાઉચ, રિક્ષા અને 4 સેલફોન મળીને કુલ 1,30,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત શહેરમાં ગુનો કરવો હવે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે એક ચોંકાવનારી ઘટના પોશ વિસ્તારમાં ગણાતા પીપલોદ ખાતે બની હતી, જેમાં માત્ર રૂપિયા 5,000 બાકી લેવાના નીકળતા હોવાથી વેપારીનું અપહરણ કરી ઢોરમાર મારી રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો હતો. રૂપિયા 5,000ની લેતી દીતીમાં મોડી રાત્રે પાર્લે પોઈન્ટના સરગમ સેન્ટર ખાતેથી 5 જણાએ એમ્બ્રોઇડરીના વેપારીનું બળજબરીથી કારમાં અપહરણ કરીને સિટી પ્લસ થિયેટર પાસે લઈ જઈ માર માર્યા બાદ ફરીથી તેને સરગમ શોપિંગ સેન્ટર ખાતે છોડીને નાસી જવાની પેરવી કરતા હતા ત્યારે જ ઉમરા પોલીસે 4 પૈકીના 3ને ઝડપી લીધા હતા. અગાઉથી જ 2 જણા ઉતરી ગયા હતા, પોલીસની હાથમાં આવ્યા ન હતા. જોકે મોડી સાંજે બાકીના બંને પણ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા હતા. ઉમરા પોલીસ મથકના સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ સિટી લાઇટ સ્થિત ચાઇના ગેટ પાસેના આમ્રપાલી બંગલોમાં રહેતા નરેશભાઈ દોલતરામ જેસવાણી એમ્બ્રોઇડરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જ્યારે વિકાસ તારાચંદ્ર અગ્રવાલ રહેવાસી સોમનાથ એન્ક્લેવ પણ એમ્બ્રોઇડરીનો જ વ્યવસાય કરે છે. નરેશ જેસવાણી વિકાસ અગ્રવાલ પાસે જોબ વર્ક કરાવતા હતા. બંને વચ્ચે માત્ર રૂપિયા 5,000ની લેતી દેતી બાબતે રકઝક ચાલ્યા કરતી હતી, જેમાં ગઈકાલે રાત્રે 10:45 વિકાસ અગ્રવાલે નરેશ જેસવાણીને પાર્લે પોઈન્ટના સરગમ શોપિંગ સેન્ટર પાસે બોલાવ્યો હતો. નરેશ જેસવાણી તેના પિતા દોલતરામને પણ સાથે લઈને આવ્યો હતો. જોકે વિકાસ અગ્રવાલે તરત જ પોતાના બીજા 4 માણસોને ત્યાં બોલાવી લીધા હતા અને નરેશને આપણે વાત કરીને આવીએ તેમ કહીને બળજબરીથી વિકાસ અગ્રવાલ અને તેના 4 સાથીદારોએ કારમાં બેસાડી દીધો હતો અને કાર સિટી પ્લસ થિયેટર પાસે લઈ જઈ નરેશ જેસવાણીને કારમાંથી ઉતારીને દંડા વડે માર માર્યો હતો. આ તરફ નરેશના પિતા દોલતરામે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દેતા ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર GS સ્થાન સ્ટાફના માણસો સાથે પાર્લે પોઈન્ટ સ્થિત સરગમ શોપિંગ સેન્ટર ખાતે ધસી ગયા હતા. જોકે વિકાસ અગ્રવાલ આણી મંડળ નરેશ જેસવાણીને પાછા સરગમ શોપિંગ સેન્ટરે લઈ આવ્યા. પોલીસે વિકાસ તારાચંદ અગ્રવાલ રહેવાસી સોમનાથ એન્કલેવ, ધર્મેશ ઇન્દ્રજીત કદમ રહેવાસી સિદ્ધિવિનાયક સોસાયટી ઉધના ગામ, ભીખા ગોપાળભાઈ રહેવાસી પટેલ કોલોની ઉધનાની ઝડપી પાડ્યા હતા, જ્યારે બીજા 2 જણા અગાઉથી જ ઉતરી ગયા હતા. તે 2 જણા જીતેન્દ્ર રામજીભાઈ તથા રાકેશ ભરત પ્રસાદને બપોરના 3 વાગ્યે ઉમરા પોલીસે ઝડપી લીધા હતા. વધુ તપાસ માટે PIGS સ્યાન ચલાવી રહ્યા છે. ગુરુવારે સવારે નાનપુરા ખાતે સિટી લાઇટ રોડ પર આવેલી મહેશ્વરી વિદ્યાપીઠ સ્કૂલની બસમાં એન્જિનમાંથી ધુમાડો નીકળતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સિટી લાઇટ વિસ્તારમાં આવેલી મહેશ્વરી વિદ્યાપીઠ સ્કૂલની બસ GJ1XX9343 સવારે વિદ્યાર્થીને લેવા માટે જઈ રહી હતી. તે દરમિયાન બસનું એન્જિન ગરમ થઈ જતા બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. આથી આ ધુમાડા જોઈને ગભરાઈ ગયેલા બસના ડ્રાઈવરે ફાયર વિભાગને જાણ કરી હતી. આથી તાત્કાલિક ફાયરની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા કતારગામમાં 4-wheel ગાડીમાંથી ધુમાડા નીકળવાને લીધે આગ લાગતા આખી ગાડી આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. ત્યારે પોતાના ફાયદાને ધ્યાનમાં રાખીને ચાલતી પ્રાઇવેટ સ્કૂલ પોતાના સ્કૂલ વાહનોની સમયસર સર્વિસ કરાવતા રહે તે જરૂરી છે, નહીં તો ક્યારેક આ રીતે પ્રસરેલો ધુમાડો આગમાં ફેરવાય છે અને સ્કૂલ બસ સહિત વિદ્યાર્થીઓને પણ લપેટમાં લઈ લે તે વાતને પણ નકારી શકાય તેમ નથી. એબીજી શિપયાર્ડ પાસેની ઝૂંપડપટ્ટીમાં રસોઈ બનાવતા દાઝીલી પરિણીતાનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. એબીજી શિપયાર્ડ કંપની પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતા રાધાબેન ધનસુખભાઈ પટેલ બુધવારે સવારે ગેસ ઉપર રસોઈ બનાવી રહ્યા હતા. પહેરેલ કપડાને ઝાડ લાગી જતા આગની લપેટમાં આવી ગયા હતા. ગંભીર રીતે દાઝેલા રાધાબેનને સારવારથે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવારના અંતે તેમનું મોત નિપજ્યું હતું. ચોક બજાર વિસ્તારના વેડ રોડ પર રહેતા પ્લમ્બરે મંગળવારે સાંજે દારૂના નશામાં ભૂલથી ઝેરી દવા ગટગટાવી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
વેડ રોડ પર આવેલ જેપી નગરમાં રહેતો 26 વર્ષીય મહેશ કેશોભાઈ રાઠોડ પ્લમ્બર તરીકે કામ કરે છે. મહેશને દારૂ પીવાની ટેવ છે. મંગળવારે રાત્રે મહેશે દારૂ પીતા દારૂનો નશો ચડી ગયો હતો અને દારૂના નશામાં જ મહેશે ઘરમાં મૂકેલ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આજેથી તેનો મિત્ર તેને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડાતા તેને મેડિકલ આઈસીયુમાં સારવાર હેઠળ રખાયો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં મહેશ મૂળ અમરેલીના લુણીધાર ગામનો વતની છે તથા તેના મેરેજ પણ થયા નથી. બારડોલી નગરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે પાલિકાના શાસકોના અણઘડ વહીવટને લઈને આ સમસ્યાની સંપૂર્ણપણે મુક્તિ મેળવવામાં સફળતા મળી નથી. જોઈએ અમારા રિપોર્ટમાં. નગરમાંથી મહાનગર બનાવવાના સ્વપ્ન સેવતી બારડોલી નગરપાલિકાના શાસકોના અણઘડ વહીવટને કારણે નગરમાં ઘણી સમસ્યાઓ માથા દુખાવા રૂપ બની રહી છે, અને તે છે ટ્રાફિક અને દિન પ્રતિદિન વધતો જતો રખડતા ઢોરોનો ત્રાસ. વહેલી સવારે અને મોડી સાંજે નગરના મુખ્ય વિસ્તારોમાં રખડતા ઢોરો આપનો માર્ગ અટકાવીને અડીંગો જમાવી દે છે, જેને કારણે ઘણી વખત માર્ગમાં જ ઢોરો બેસી જતા વાહન ચાલકો માટે આફતરૂપ બની જાય છે. ત્યારે નગરમાં આ રખડતા ઢોરો ઉપર સંપૂર્ણપણે અંકુશ મેળવવા પાલિકા આજ દિન સુધી નિષ્ફળ જ રહ્યું છે. હવે જો એનું કારણ છે શાસકોના વહીવટમાં આયોજનનો અભાવ. વખતો વખત આ રખડતા ઢોરો અંગે સ્થાનિક લોકોની મૌખિક રજૂઆતને લઈને મિટિંગો પણ થાય છે, પરંતુ તે માત્ર કાગળ પર જ રહી જાય છે. ત્યારે અવારનવાર મીડિયાના માધ્યમથી જ્યારે અહેવાલો પ્રકાશિત કરાય છે ત્યારે પાલિકા સફાળી જાગીને બતાવવા પૂરતી કામગીરી કરીને પછી ફરી જે છે તે થઈ જાય છે. આજે ફરી એકવાર પાલિકાના કર્મચારીઓ વગર પ્રોટેક્શને આ રખડતા ઢોરોને પાંજરે પૂરવા નીકળ્યા હતા, ત્યારે ગણ્યા ગાંઠિયા ઢોરો પકડાયા હતા. જ્યારે પાલિકા જે પાંજરું લઈને ઢોરો પકડવા નીકળે છે તેનો મુખ્ય દરવાજાનો ભાગ પણ ભંગાર થઈ ગયો છે, જેથી જીવના જોખમે ઢોરોને પાંજરામાં વગર સલામતીએ લઈ જવાય છે. બીજી બાજુ આ જવાબદારી જે દબાણ સમિતિની છે તેમાંનો એક પણ સભ્ય હાજર ન હતો. ખરેખર કોઈ અનિચ્છનીય બનાવ બને એ માટે દબાણ સમિતિના ચેરમેન અને સભ્યોની હાજરી જરૂરી છે, જેથી ભૂતકાળના બનાવોનું પુનરાવર્તન ન થાય. પરંતુ સમિતિને આ જવાબદારીની કોઈ ગંભીરતા ન હોય એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. ત્યારે મોટા ઉપાડે પાલિકાએ રખડતા ઢોરોને પકડવા ફરી શરૂ કરેલ આ ઝુંબેશ ક્યાં જઈ અટકશે અને નગરમાં માર્ગો પર રખડતા ઢોરોથી સ્થાનિક જનતા કેટલે અંશે મુક્તિ મેળવશે તે હવે જોવું રહ્યું. મૈદરપુરામાં મસ્કતી હોસ્પિટલ પાસેના એક મકાનમાં કેમિકલના ડ્રમમાં આગ ફાટી નીકળતા 6 ડ્રમ આગમાં સ્વાહા થઈ ગયા હતા. મોડી રાત્રે લાગેલી આગમાં મકાનને નુકસાન પહોંચવા પામ્યું હતું. મૈદરપુરામાં મસ્કતી ગલીમાં અલયાની વાડીના એક મકાનમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. આ બુટા ડોન કેમિકલમાં લાગેલી આગના પગલે કેમિકલના 6 ડ્રમ આગની લપેટમાં આવી જતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવ અંગે ફાયરને જાણ કરાતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવી આગ ઓલવી હતી. આગમાં મકાનના બારી બારણાઓ દાદર વગેરેને નુકસાન પહોંચ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા 3 કરંજના ફાઇનલ પ્લોટ નંબર 36 અને 22માં ગેરકાયદેસર બાંધકામ થયું હોવાની માહિતી વિભાગને મળી હતી, જેને પગલે તપાસ કરાવતા હકીકત સાચી નીકળી હતી, જેથી વિભાગ દ્વારા સ્વામિનારાયણમાં પ્લોટ નંબર 36 પૈકી જયસુખ ખીચડિયા, હરિકેશ પટેલ, સંજય પટેલ અને હરેશ પટેલ દ્વારા આશરે 10 ગાળાનું ગ્રાઉન્ડ ફ્લોરનું આશરે 2000 ચોરસ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું, જ્યારે ફાઇનલ પ્લોટ નંબર 22માં ટાઉન પ્લાનિંગ રેકર્ડ મુજબ મિલકતદાર શ્રી વડતાલવાસી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય અને ટ્રસ્ટીઓ દ્વારા આવેલા સ્વામિનારાયણ નગરમાં ફાઇનલ પ્લોટ 4000 ચોરસ મીટર ફૂટનું ગ્રાઉન્ડ ફ્લોરનું અંદાજિત 17 દુકાનો બાંધેલ બિન અધિકૃત કોમર્શિયલ બાંધકામ તથા પ્રથમ માળના કોલમ સહિતનું બાંધકામ કર્યું હતું, જે વરાછા ઝોનના શહેરી વિકાસ વિભાગ અને દબાણ મારફતે દૂર કરવામાં આવ્યું હતું. શહેરમાં ઠેક ઠેકાણે ટ્રાન્સફોર્મર જીવતા બોમ્બની સમાન ખુલ્લેઆમ પડ્યા છે. DGVCL ની લાલિયાવાડીના પગલે કેટલાય લોકો પોતાના જીવ ગુમાવી બેઠા છે. પુણા ગામ સીતાનગરમાં ગાય માતાનું ટ્રાન્સફોર્મરમાં જીવતા તારના સંપર્કમાં આવતા કરુણ મોત નિપજતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપી ગયો હતો. સુરતમાં કેટલાય સ્થળો પર DGVCL ના જીવંત વાયરો તથા ટ્રાન્સફોર્મર રઝળતી હાલતમાં પડ્યા છે. DGVCL ના અધિકારીઓના પાપે DGVCL ની DP માં કરંટ લાગવાના સંખ્યાબંધ કિસ્સા બન્યા છે. આ જીવંતતાના કરંટથી અત્યાર સુધીના બનેલા બનાવમાં કોઈ પણ વ્યક્તિ જીવિત રહ્યો નથી. સંખ્યાબંધ લોકોના મોત બાદ પણ હજી સુધી જવાબદાર અધિકારીઓની આળસ ઉડી નથી. બુધવારે પુણા ગામ સીતાનગર વિસ્તારમાં ટ્રાન્સફોર્મરની ખુલ્લી પેટીના સંપર્કમાં આવેલી ગૌ માતાનું કરંટ લાગતા અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ખુલ્લી ટ્રાન્સફોર્મરની પેટીના યમરાજ રૂપી લટકતા વાયરોના કારણે ગાયનો જીવ ગયો.
તેમ છતાંય કોઈ પણ જવાબદારોએ આ ખુલ્લી પેટી બંધ કરવામાં તસ્દી લીધી ન હતી. 33 કરોડ દેવી દેવતાઓનો ગાય માતામાં વાસ રહેલો છે. હિન્દુ ધર્મમાં ગાય માતાની પૂજાપાઠ કરવામાં આવે છે ત્યારે ગાયના થયેલા મોતના હત્યારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ થાય એ જરૂરી છે. ઘણી વખત અહીંયા ચેક કરવા આવે છે ત્યારે એને કમ્પ્લેન કરી છે કે ભાઈ તમે લોકો અહીંયા ગ્રીલ મુકાવો એમ, કે જો આ જગ્યાએ આજે ગાય જે શોર્ટ થઈ ગઈ છે તો એની જગ્યાએ કોઈ માણસ હોય તો એમ. એટલે એને અહીંયા જ્યારે ચેક કરવા આવે ત્યારે એ લોકોને કીધેલું છે, અને આની પહેલાં 2-3 વખત શોર્ટ સર્કિટ થઈ હતી પણ ત્યારે કોઈ અકસ્માત નહોતો થયો, પણ આજે આ જગ્યા પર માણસ હોતો એમ. પણ આ લોકોને કમ્પ્લેન નથી કરી, પણ એ લોકો ગમે ત્યારે અહીંયા ચેક કરવા આવે ત્યારે એ લોકોને કીધેલું હોય, આની પહેલાં જે ચોર થયો હતો ત્યારે એ લોકોને કીધેલું હતું ભાઈ તમે આ લોકો તમે બરાબર ચેક કરીને વ્યવસ્થિત કરો એમ, કે અહીંયા ગમે ત્યારે કોઈ બી માણસ આવે જે ઝાડ રહ્યું પાછળ એને એના હિસાબે દર વખતે શોર્ટ સર્કિટ થતી હતી. અને ઘણી વખત આવો પ્રોબ્લેમ ઊભો થાય છે પણ એ લોકો આવીને એને ચેક કરીને એની રીતે વ્યા જાય, અને ગમે ત્યારે કમ્પ્લેન કરીએ ફોન કરી તો એનો લોકોનો ફોન લાગતો જ ન હોય એમ. અને એ લોકો તમે તમારી હાજરીમાં જ એ લોકો કેમ આવીને જોઈને તરત એક જણો જોઈને હોય ગયો એમ. ગાય છોટી ગયા પછી લગભગ એને 4-1 વખત ફોન કર્યો પણ એને ફોન લાગતો નથી, ફોન લાગ્યા પછી એ લગભગ 1 કલાક ઉપર થઈ ગઈ, અત્યારે એનો એક માણસ આવ્યો એમ, એ જોઈને પણ ચાલ્યો ગયો એમ. તો આના માટે જે તાત્કાલિક ઇન્કવાયરી લેવી જોઈએ તે એ લોકો ખાસ કરીને પૂરી. કાપોદ્રામાં હીરાબાગ પાસેની એક સોસાયટીમાં મકાનમાં જુગાર રમતા 5 જુગારીઓને પોલીસે પકડી પાડી તેમની પાસેથી ₹47,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાપોદ્રા હીરાબાગ પાસેની 1 કરોડ સોસાયટીના એક મકાનમાં જુગારનો અડ્ડો ચલાવી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે કાપોદ્રા પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા. પોલીસે ત્યાંથી જુગાર રમતા ધર્મેશ પીપળિયા, કિશોર વેઠલાણી, કેતન કોતરિયા, અમરીશ ભુવા, પ્રફુલ ચોતરિયા અને દબોચી પાડ્યા હતા. પોલીસે જુગારીઓની અંગઝડતીના મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ ₹47,500 કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કિન્નરો દ્વારા બુધવારે સાંજના સમયે દશામાની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, તો જોઈએ તેની એક ઝલક. કેટલાક લોકો ભલે કહેતા હોય કે કિન્નરો માત્ર લોકોને લૂંટવાનું કામ કરે છે, પરંતુ ખરેખર વાસ્તવિકતા એવી નથી હોતી. કિન્નરો પણ ભગવાનમાં ખૂબ જ માનતા હોય છે. લોકો પાસેથી નાણાં ઉઘરાવતા કિન્નરો પોતાને મળેલા નાણાંમાંથી ઘણા લોકોને મદદ કરતા હોય છે. આવી જ રીતે બુધવારે કિન્નરોએ દશામાની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કિન્નરો જોડાયા હતા. અમારો પ્રોગ્રામ દશામાની પૂજા છે. 10 દિવસના અમે નકોણા ઉપવાસ રહીએ છીએ, અને જ્યારના અમે 10 વર્ષના હું હતી ત્યારના અમારા હું અને મારા જીજી અમે 10 વર્ષના હતા ત્યારના અમે 2 ગુરુભાઈ કરીએ છીએ, અને હર વર્ષ અમારો આવો જ ઉત્સવ થાય છે. ક્યાંથી મૂર્તિ લઈ જાઓ છો તમે અને ક્યાં સુધી લઈ જાઓ? અમે અહીંયા પરત પાટિયાથી લાવીએ છીએ, પૂણા ગામથી. ત્યાંથી લાવી અને અમે ન્યૂ માર્કેટ લઈ જઈએ, બોમ્બે માર્કેટ સાકાર કોમ્પ્લેક્સમાં. કેટલા દિવસનો બધું તમારું? 11 દિવસનો. હા, છેલ્લા કેટલા વર્ષથી અમે કરો છો? અમે તો આજે હું જ્યારે 10 વર્ષની રીતે ત્યાંની કરું છું. નોકરી ધંધામાં રોજીમાં હર ચીજમાં બરકતી આપે એ જ વાત માટે અમે લોકો આ ઉત્સવ કરીએ છીએ, અને અમે વેંઢણ છીએ. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી કરીએ મુખ્ય સમાચારો પર એક નજર. હજીરા પોલીસ મથકના PI પરમાર અને કેશિયર પર હપ્તો માંગવાનો આક્ષેપ. સ્થાનિક ટ્રક એસોસિએશન પાસે ટ્રક દીઠ ₹5,000 માંગ્યા. સુરતમાંથી ગુમ થયેલા બાળકોને શોધવા ફેસબુકનો સહારો લેતી પોલીસ. સુરત પોલીસ મિસિંગ સેલ નામનું પેજ બનાવી વિગતો મૂકી. સુરતમાં બોમ્બ મૂકવાના કેસમાં વોન્ટેડ સિમીનો કાર્યકર કોલકાતાથી છોપાયો. રસીદ અગાઉ 2001માં સુરત પોલીસના હાથે પકડાયો હતો. એમ્બ્રોઇડરીના કારખાનાના મેનેજર પર હુમલો કરી 4 લાખની લૂંટ. ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવી. પોલીસે તપાસ શરૂ કરી. બોલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાનું નિધન. છેલ્લા અનેક સમયથી બીમાર હતા. સુરતના લોકો સહિત પ્રશંસકોની શ્રદ્ધાંજલિ. તો આ હતા અત્યાર સુધીના હિન્દ TV ના સમાચાર. ફરીથી મળીશું અને નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.